સંભવિત તોકતે વાવાઝોડાને લઈને વલસાડ વહીવટતંત્ર સજ્જ બન્યું. સંભવિત ખતરાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ. સંભવિત તોકતે વાવાઝોડાને લઈને વલસાડ વહીવટી તંત્ર પણ એલર્ટ બોર્ડમાં જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ 28 ગામોમાં સ્થાનિક તંત્રને બાજ નજર રાખવા કલેક્ટરે આદેશ આપી દીધા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટર RR રાવલે એ બેઠક પણ યોજી છે. આ બેઠકમાં જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને જે તે ગામના તલાટીને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા પણ કડક સૂચના આપવામાં આવી છે. આ ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાને અડીને આવેલા દરિયા કિનારાના ગામોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડું એવા સમયે ત્રાટકી શકે છે જ્યારે જિલ્લો કોરોનાનો પ્રકોપ સામે લડી રહ્યું છે, ત્યારે વલસાડનું જિલ્લા વહીવટીતંત્ર કોરોનાની સાથે સાથે વાવાઝોડાના ખતરા સામે લડવા કટિબદ્ધ થયું છે. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ.